રાધીજા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીમાં યુવકને ફસાવવાના આક્ષેપોનો કેસ કોર્ટે 10 પોલીસ કર્મચારીઓ સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકને 60 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાનો આદેશ છે. કોરોના કાળમાં યુવકને ખોટી રીતે ફસાવીને પૈસા પડાવ્યા હોવાનો આરોપ લાગવામાં આવ્યો હતો. તો જિલ્લા પોલીસ અધિક્ષકને 60 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવા કહેવાયું છે. યુવકને ખોટી રીતે રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજારના કેસમાં ફસાવાયો હોવાનો આખો મામલો છે અને આ મુદ્દે પોલીસ કર્મચારીઓ સામે જ હવે તપાસનો આદેશ આપી દેવાયો છે. 10 પોલીસ કર્મચારીઓ સામે કોર્ટે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકને આખો આ તપાસ રિપોર્ટ 60 દિવસમાં સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શનની જ્યારે ભારે અછત હતી ત્યારે કાળા બજાર થતા હતા અને આવા જ એક કેસમાં કોઈ એક યુવકને ફીટ કરવાનો આખો મામલો સામે આવ્યો છે. જોકે કોર્ટે પોલીસ કર્મચારીઓ સામે જ તપાસનો આદેશ આપ્યો છે. આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કુલદીપ. કુલદીપ, શું અપડેટ? ચિરાગ, સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે જે હુકમ કર્યો છે તેને લઈને પોલીસ મેળામાં ખળભળાટ છે. કોરોના કાળ દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શન મામલે પોલીસ કાર્યવાહી કરતી હતી અને તે દરમિયાન જ પોલીસ સામે કેટલાક ગંભીર આક્ષેપો થયા હતા. જે મામલે ફરિયાદી દિશા કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને કોર્ટે જે પણ પોલીસ કર્મચારીઓના ફરિયાદમાં નામ હતા તેમની સામે તપાસ કરીને તેનો તપાસ રિપોર્ટ સોંપવા માટે કોર્ટે આદેશ કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકને 60 દિવસની મર્યાદામાં આ જે પોલીસ કર્મીઓ છે તેમને ખરેખર કોઈ પ્રકારની ગેરરીતિ કરી છે કે કેમ તે બાબતે તપાસ કરીને તે તપાસ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરવો. એટલે કે જે પ્રકારે કોરોના કાળ ચાલતો હતો તે દરમિયાન રેમડેસિવિરની કાળીબજારી થઈ હતી અને તે સમય દરમિયાનની જ આ ઘટના છે. ફરિયાદીનો આક્ષેપ છે કે પોલીસે નાણાં પડાવ્યા છે, પરંતુ હવે જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક આ સમગ્ર મામલે તપાસ કરશે, ખરેખર ફરિયાદીનું તથ્ય કેટલું છે આ તમામ બાબતે તપાસ થશે અને જે તપાસ રિપોર્ટ છે તે કોર્ટમાં સબમિટ કરવામાં આવશે. જોવાનું એ રહેશે કે જિલ્લા પોલીસ અધિક્ષકની તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવે છે કે કેમ, અને તે બાદ જ જ્યારે કોર્ટમાં આજે રિપોર્ટ મૂકવામાં આવશે તેના આધારે સાબિત થશે કે આખરે ફરિયાદીના જે ફરિયાદ છે તેમાં તથ્ય કેટલું છે. ધન્યવાદ કુલદીપ, તમામ જાણકારી બદલ. તો 60 દિવસના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટ પછી આખું તથ્ય વિગતવાર સામે આવશે.